ડોહો ક્યાં મયરો એસે? અરે આર્યો, એ પાણી લેતો આય. અરે લ્યો પાણી. આ પાણીમાં તો નકરો કચરો છે, આવું પાણી હોય? એક ખાલી પાણી માંગ્યું છે, એ ચોખ્ખું પાણી લઈ આવતા નથી આવડતું. હા, બીજું ભરી આવું. એ તંબુરો આવે, બીજું ભરી આવું. ચાવે મોઠું બતાવતો ને અહીંયા. આવા નાવા ધોઈડા આવે. મારો બાપે એવો કે આની આરે ફટકાવી, બીજો એને કે મળતો નતો. મારી પનારે નાખો આને, એ પાછો અડધી ઉંમરનો ડોહો. એ ડોહા ક્યાં મરી ગયો ખબર નથી પડતી. અહીંયા ઉભવાની ન્યા વયો ક્યાંથી ગયો તો? ઓસી કુલે માર માટે. પણ તું થોડુંક ધીમું બોલ. ધીરું બોલું છું ને તો સંભળાતું નથી તને? અરે ન કરું, રોવા મંડી સવે. એ તો છે ને, ઘરમાં એક જગ્યાએ ખૂણામાં બેહીને ત્યાં રોઈ લ્યો. પેલા મને ઓસીકો દઈ દો, પછી ત્યાં રોયા રાખજો બેઠા બેઠા. કે જતની ભટકાડીઓ. ધીરે ધીરે હાલે, હવે ઉંમર થઈ છે મારી. તો હવે છે ને, પૈણવાના ઢઢા નો રખાય. ઉંમર થઈ હોય તો રેવાય વાંઢુ. ક્યાં કાવતરો આડો નાગ મરે ઉતરો તો હારું હતું. જામ હામે કૂવો છે, ત્યાં પડીને મરી જાવ. ઓસીકો લેવામાં 10 કલાક કરશે. અરે હવે પણ હલાતું નથી આ ઉમરે આલ્યો ઓસીકો. હજો હું અત્યારે હુઈ જાઉં છું ને હું ઊઠું ને ત્યાં સુધીમાં બધું કામ થઈ જવું જોઈએ. પણ હવે મારાથી નથી થતું કામ. તો કોણ આવશે? તમારા ઉપરથી તમારા બાપા આવશે, તમારી માં આવશે કરવા? મારાથી કામ નથી થતું આ ઉમરે. એ તોય કરવું પડશે. ના નાટક તો છે ને, જેરાય નહીં મને હાલે. પણ એક દી આજનો દી મને આરામ કરવા દે. આ કોઈ વાતમાં નહીં સમજતો, માર ખાવાની ઈચ્છા થઈ લાગેસ. હું કામ કરું બોલ લાલ. તું તારે બધું ઘરનું કામ પડ્યું છે ને, રોજ આપણે જે કામ કરીએ છીએ ને એ બધું કામ કરી નાખ. હેલો કરી નાખું. શાંતિથી હોય નથી દેતા. આની વાહે તો મારું માથું દુખવા માંડ્યું. આ મૂંગે મોઢે કામ નથી થતું, એમાં અહહહ ને ઓહોહો ને ક્યાં કરવાનું આવેસ? અરે કેડ બહુ દુખે. એ તો કેડ દુખે ને તો હાંજે હુવાનું છે. આખી રાત હુવો ને એટલે આરામ થઈ જાહે. આમ ધીરે ધીરે વાડે છે, કયા કામ થાહે? પણ હું ઈ જ કહું કે મારાથી કામ નથી થતું હવે. એ તો મેં કીધું છે ને, જો આમ હામે કૂવો છે એમાં ધુમાકો મારો. પણ મરતા જીવ હાલતો નથી. એ તો આ ભોગવો, મરતા જીવ નો હાલતો હોય ને તો. એ હવે છે ને હામેણી મૂકો, કયું ના વારે છે ને. આ છે ને ઠામણા ઉટક્યા, જાવ થાય એને પાછા જલ્દી ઉટકજો. આમ ધીરે ધીરે નો ઉટકતા. ખતર કામ પડ્યા. એ જા હવે પાછા. પણ નથી જતું મારાથી કામ. ઉકા મારી ઉપર આવું કરસ તું? એ જાવ ને હવે. આમ બધાય કામમાં ઢીલ જ છે. આની થાકી ગઈ હું તો આનાથી. નાવ કામ નથી જતું મારા કીધે આ ઉપરે. કામ નથી થતું, અટકાય દુખે. મ્યા ભગવતી. થકાઈ જઈએ હવે, મારાથી કામ નથી થતું. ભગવતી. અરે બે લુ ઠામડા ધોવું બેઠો બેઠો.
માર ભાભી તો જુવાન છે તો તું હું આસા ઉડકસ? અરે આખા ઘરનું કામ મારી પાસે જ કરાવે છે બધુંય. અરે ભાઈ તો તારા હાહડાને કે તારા હાહડાને વાત કરાય. અરે કપાતરના પેટનો પાયકો હાડ હોય અને હારો તો એનું માથું ભાંગે એવો હે બેન. અરે રે ભાઈ તો ભાઈ તારા બીજું શું હવે કોઈ કામ? મારાથી થતું નથી બેન, કોને કહું હવે? તો શું કરી ભાઈ, હવે તારે કરેલા ભોગવવા જ પડે ને. અરે આના કરતા તો ક્યાંક આશ્રમમાં ઉયોગ્યો તો સારું હતું. કામ થતું નથી, માંગે બાયડી બધું માંગી, હવે ક્યાંક ગેન ભેક પહેરેલો પણ આ ઉંમરે ભેખ હવે કેમ પહેરવો? મારે માગી ખાવું સારું આશ્રમે આ નો કરાય. બાકી આ છે ને ધોકો પડ્યો છે ને એ ધોકો હગો નહીં થાય તો ધોઈ નાખું. બીજું હું કપડાય એ બીજું હું ને બીજું હું ને હા ને નઈ ને એ ધોવા જ પડશે. તમે ઓલા કમાભાઈ ને ઓળખો છો કે નહીં? હા તો કમાભાઈ ઓળખું છું ને, એમાં શું નવાઈની વાત? એની બાયડી કેટલી હેરાન કરે જરા કઈક કયો તો ખરા. તો એ તો કમાડવાનું પોહાતું હોય છે ને હેરાન થાતા. અરે બિચારાને બહુ હેરાન કરે છે, કપડા વાસણ બધું કરાવે છે. તો તમે એનો કઈક રસ્તો કાઢો બિચારા. એમાં આપણે બે શું રસ્તો કરી લેવી? આપણે અમે શું કરી દેવી? અમે તો જો મકાઈ વાવી છે, એમાં દોઢા તોડતા હતા. અમાર બેનો નિયમ અડધું કામ ઈ કરે ને અડધું કામ હું કરું. પણ અડધું કામ તમે કરો છો ને, એની બાયડી તો આખો દી ખાટલામાં ભાંગે હુતી જ રહે છે. હુતી પણ એ તો એની બાયડી સારી ને, આપણે થોડી કે ઘરમાં ઝઘડા ઘાલવા જવાય? પણ થોડુંક કઈક કયો તો ખરા બિચારાને, કઈક શાંતિ મળે. તમને લાગે એમ તમે ભોળા ભોળા હે એમ કરો છો, પણ તે કઈ ભોળા નહીં. ના બિચારા ને બહુ હેરાન કરે છે. હું લુગડા ધોરાવે છે, હંજવારી પોતા કરાવે છે. હવે શી ખબર, હવે હવે એના કમાડવા ને પોતું એમાં આપણને શું હેરાન કરવા? હવે એક તો આ ડોહી છે ને, પણ એમ થોડું વાલે કઈ લે. પણ એમ નહીં સંજયભાઈ, આપણે જાવી તો ખરા એમ પૂછી જોઈ શું વાંધો. ઓલાની ઉંમર જાય છે ને ઓલીની ઉંમર ઓછી છે એટલે કરાવતી છે કદાચ છે. હા એટલે તને એક વાત કહું છું ને, આ છે ને એને બેડીને ગોલાપા કરે છે ને, એમાંથી કાઢવા માટે આપણે એક રસ્તો કાઢી કમાડોવાના કાનમાં વાત કરી દેવાની. હે હા, આવો બધો મારી પાસે ઉપાય છે, બોલો તમારું શું કેવું થાય? હા તો હાલો, આપણે હાલો ક્યાં છે તમારી માથે આવું દુઃખ પડ્યું હે? ઉમરે કામ નથી થતું મારાથી. બિચારો કેટલો દુખી છે આમ તો જો. મેં તો ખાલી સાંભળ્યું હતું, અત્યારે મેં રિયલ જોયું, મને બહુ દુઃખ લાગ્યું.
પણ આ રોય રોય સંજયભાઈ આની આંખી ખોદી ગયું સમતો જોવો. હા વામ નો હોય અને તને મુસ્કાન કાંઈ નો જીવ તો એની પાડો છે તો આની કઈક હેલ્પ તો કરી ભલામણી. પણ મને કઈક તમે દસ ફૂસવી જોઈ ને પેલા હું દસ ફૂસાડું પછી આની કઈક મદદ કરું. અરે એની બાયડી ખરા ફાઈટ ની છે, મારી બાયડી બાધે ને તો મારે નાકામી થઈ પડે. દવાઈ નથી પીવી અને કઈ નથી કરવું પણ એક મારી વાત માનવી પડે. અરે તમે કયો એ હજાર વાત માનવા તૈયાર હો ભરતભાઈ, પણ મને આ ઉજરી રૂપાળી ચૂડેલ વર્ગી એમાંથી મને છોડાવો મુક્તિ દો. આઈડિયો મગજ માં આવ્યો આવ્યો મને તો કે હટ આમ જો સુડલ ના તમે હાથ માંથી મુક્ત થઈ જાવ પછી અને ઈ તમે કયો ને એમ ઈ સુડલ કરવા માંડે તો મને બહુ નચાવે એવી વર્ગી અમારો પીછો નથી મુક્તિ ભરતભાઈ. અરે એને તમે નસાવતા થઈ જાવ એવું હું કરી દઉં તો તમારો જિંદગી ભર ઉપકાર ભરતભાઈ. અલ્યા મારી વાત સાંભળ, ધર્મ ના કામ માં ઢીલ કરી માં અને હટ જે હોય કે એને ઈ કરશે ને પણ સાચી વાત. અહીંયા હવે કરી નાખો ને એમાં વિચારવાનું શું હોય, તમારે છૂટું થવું હોય તો કરો ને કઈ નહીં. જાજુ નો વિચારવાનું હોય હવે તો કરી નાખું. ઈ વાલો કરો તો વાટ કોની છે આમાં, અહીંયા અત્યારે જ કરવું. હા એટલે એમાં ધર્મ ના કામ માં ઢીલ ન હોય. આને લાભો મારો તો, આને લાભો મારો તો. એટલે ભરતા સાચું છે કે હું હું જીવ કમા ભાઈ કમા દાદા હું છે બધું. કેવું લાગ્યું? અરે ભરતભાઈ આપડા રિયર્સલ તમને દેખાડ્યા કે સત્ય હકીકત લાગે છે કે નહીં કે ભૂતડી વર્ગી. અરે લાગવાની વાત કરો માં જાયમુન હાઈલું હાઈલું હવે તો ઈ નાસવાની. હવે તમને હે ને તમને કોઈ હવે પાછા ન પાડી શકે તો હવે આલો ઘરે જાય. આમ જો હિંમત હારતા ના. એ જલ્પા ભાભી તમને કહું છું સાંભળો છો એ પણ આટલી બધી રાઈડ હું પાડે પણ બાર આવો આ જો ડોહા ને કઈક વળગાટ ઉપડો છે. હવે ઈ ડોહો છે ને હાવ ખોટો છે, કામ કરવું પડે ને એટલે. ના ના આ હસન વળગાટ ઉપડો છે ભાભી એમ જો કંટ્રોલ માં નત રહેતા. એ તમે તો આજ જોયું આ તો મારે તો કાયમી નો પનારો છે મન નો ખબર હોય. ઓય મૂકી જા તો ઓલી ગયા છે ખોટો મૂકી દે આ ભાઈ ખોટો છે. હવે મૂકી દે આગળ મૂકી દે પલા જા. હા ખોટો છે આ ડોહો. હવે ખોટા વાળી ની થામા એના સને શરીર માં ડાકણ છે. આમ જો કઈ ડાકણ બાકણ નથી હવે તમે હું પણ હવે આ બધું કઈ કેદું થી આ બધું માનવા માંડ્યા છે. એ ઈ ભાઈ નાટક કરે ખાલે ખાલી બારે કોઈ વળગાર નથી એને હવે હું નથી માનતી આમાં. બધાયને મારે છે હમણાં માર ભાઈ ને ફોન કરું. એ અહીંયા ભાઈ નું ન હાલે ને કોઈ નું ન હાલે. હલો એ નીતિન તું અહીંયા ઘરે ફટાફટ આવી તો આ તારા ઓલા વાપ ડોહો છે ને આપણો એને વડકાર વળગો છે ફટાફટ આવી. ઓ બાબા આ હું આજ લઈએ કોણ હો તું? હું આનો ભાઈ છું. ભાઈ ને મારો બાબા.
કોઈ દી તું મને કામ કરાવીશ નહીં કરાવું કોઈ દી નહીં કરાવું મારી પાસે કચરા પોતા કરાવીશ નહીં કરાવું કોઈ દી મને તું લુગડા ધોરાવીશ નહીં ધોરાવું ઓય તારી બેન નું બહુ ઉપરાણું લઈને ધોળા ઘેરે હોય ત્યારે હવે કોઈ દી તારી બેન નું ઉપરાણું લઈને આવીશ અહીંયા કોણ બેન હું નથી ઓળખતો બેન ને હા જવા દે ચીઠું હોય જય માતાજી મિત્રો હું છું મહારાજ જય માતાજી હું છું તમારો મિત્ર બળદેવ જય માતાજી મિત્રો હું છું નીતિન મોટા જય માતાજી મિત્રો હું છું સંજય ભુજવિયા જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી જય માતાજી હું છું બીનાબેન રાઠોડ જય મહાદેવ દર્શક મિત્રો હું છું જલ્પા ઉમરાણિયા જય બાલાજી મિત્રો હું છું મુસ્કાન જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સોનું દેશી ધમાલ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં